ચલો ગુડ મોર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઝડપથી આવી જજો યસ વેલકમ વેલકમ બધાને ચલો આજનો આપનો મેથ્સનો ફર્સ્ટ લેક્ચર છે બેટા આજે આપનો મેથ્સનો ફર્સ્ટ લેક્ચર છે અને હું મેથ્સમાં તમને કમ્પ્લીટ ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ આજે ગેટકોની એક્ઝામ જે એમસી વિદ્યુત સહાયકની જે ડિગ્રીની પોસ્ટ માટેની જે વેકેન્સી છે એમાં જે મેથ્સ પૂછાય છે પચીસ માર્ક્સનું એ માર્ક્સ માર્ક્સનું મેથ્સ હું તમને કમ્પ્લીટ કયા કયા ટોપિક કવર થશે એનું હું લિસ્ટ આપીશ અને વ્યવસ્થિત તમને હું સમજાવીશ ઓકે તો બેટા ફટાફટ ઝડપથી કમેન્ટ કરી દો સર અમે લોકો રેડી છીએ તો ચલો આવી જાઓ બધા વેલકમ ઝડપથી આવી જજો બધા ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે એ પહેલાં

આ બધા લેક્ચર લાઈવ રહેશે તો મેં ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું તમે તમે કોઈને તમે ભલે તમે આની તૈયારી કરતા હોવ પણ તમે કોઈને સજેસ્ટ કરી શકો છો કે અમે લોકો આવી રીતે લાઈવ કોર્સમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે એકત્રીસ માર્ચ સુધી વેલિડિટી હતું હવે કદાચ અત્યારે ના હશે છતાં પણ એકવાર તમે કોલ કરીને પૂછી લેજો આ નંબર ઉપર એટલે તમને લાઈવ કોર્સ પર શું સ્ટેટસ હશે તમને મળી જશે ચાલો ઓકે અને આ છે આપણે કોન્સ્ટેબલની ની ઓફલાઈન બેચ આ છે બેટા કોન્સ્ટેબલની ની ઓનલાઈન બેચ આ પીએસઆઈ ની ઓફલાઈન ઓનલાઈન બેચો છે ચાલો હવે આપણે મેથ્સ માં ટોપિક પર સ્ટાર્ટ કરીએ હવે ધ્યાન આપજો ગેટકો ની એક્ઝામ ની અંદર આપણો જે મેથ્સ પૂછાય છે ઓકે આ મેથ્સ નું આપણો 25 માર્ક્સ નું મેથ્સ પૂછાશે કેટલા માર્ક્સ નું 25 માર્ક્સ નું મેથ્સ પૂછાશે ઓકે હવે આમાં બેટા કયા કયા ટોપિક આવશે એ હું તમને પેલા જણાવી દઉં સૌથી પહેલા વાત કરું તો સ્ક્વેર એન્ડ સ્ક્વેર એન્ડ ક્યુબ રૂટ ટોપિક આવશે મેથ્સની અંદર ખાસ ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈવ આવી જજો ઓકે બધાને ગુડ મોર્નિંગ અને બીજી ચર્ચા હમણાં નહીં કરશું પહેલા કમ્પ્લીટ ફોકસ સમજીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ હું દરેક ચર્ચા કરીશ ને તમને કમ્પ્લીટ એક્સપ્લેનેશન આપીશ ઓકે તો પહેલો ટોપિક છે બેટા સ્ક્વેર રૂટ અને ક્યુબ રૂટ બીજા ટૉપિકની વાત કરું તો સિમ્પ્લિફિકેશન હા સિમ્પલિફિકેશનનો એક ટૉપિક આવશે કે જેની અંદર આ સ્ક્વેર રૂટ પણ આવી જશે ક્યુબ રૂટ પણ આવી જશે પછી એમાં બોડમાસ પણ આવી જશે બોર્ડ બ્રેકેટ ઓફ ડિવિઝન એન્ડ બ્રેકેટ ઓફ ડિવિઝન મલ્ટિફ્લિકેશન એડિશન એન્ડ સબટ્ટ્રેક્શન ગુજરાતીમાં ભાગુ સભા કહેવાય ઓકે તો બોડમાસનો એક આવશે ત્રીજો ટૉપિકની વાત કરીએ બેટા તો ત્રીજા ટોપિકની અંદર વાત કરીએ આપણે

सिंपल इंटरेस्ट एंड कंपाउंड इंटरेस्ट सादू व्याज आणि चक्रवृद्धी व्याज ત્યાર पछि बात करी आपण तो पीएनएल पीएनएल रो मतलब था बेटा प्रॉफिट एंड लॉस ત્યાર पछि बात करिए टाइम एंड वर्क टाइम एंड वर्क पछि बात करिए टाइम एंड डिस्टेंस एंड ट्रेन टाइम डिस्टेंस एंड ट्रेन आधारित प्रश्नो ત્યાર પછી વાત કરીએ પાઇપ અહીંયા લઈ લેજો બેટા પાઇપ આની સાથે જ આવશે ઓકે તો મેચ્યુરિટી આટલા ટોપિકો પર અત્યાર સુધી જેટલી પણ ગેટકોની એક્ઝામ લેવાય છે બેટા અને એમસી જુનિયર ક્લાર્કની જે એક્ઝામ લેવાય છે તો અત્યાર સુધી આ ટોપિકોને કવર કરે છે એ લોકો ઓકે એનો સિલેબસ છે એટલે કે મેળસો બેટા આટલા ચેપ્ટર તો કમ્પલસરી તમારે દરેક વિદ્યાર્થી મિત્રો કરવા પડશે તો જ એક્ઝામમાં હું સારી રીતે પરફોર્મ કરી શકશું ઓકે આટલા ટોપિક તો તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને હા એક ટોપિક સૌથી મહત્વનો છે એ છે બેટા પર્સન્ટેજ જો કે આ કન્સેપ્ટ છે બેટા એક જાતનો અને ટોપિક નહીં કહી શકાય એક કન્સેપ્ટ છે પર્સન્ટેજ આ પર્સન્ટેજના કન્સેપ્ટને આધારે બાકીના બધા ચેપ્ટરો તમે મેથ્સની અંદર સોલ્વ કરી શકશો ના ક્લિયર છે તો આપણો મેથ્સનો સિલેબસ છે પચીસ માર્ક્સનો સિલેબસ છે પચીસ માર્ક્સ આમાંથી કવર કરવાના રહેશે અને હું તમને ગેરંટી આપું છું તમે જો એકવાર મારી પાસે આ ગણિત રેગ્યુલર બેચમાં સ્ટડી કરશો તો હું ગેરંટી આપું છું કે તમે આ પચીસમાંથી એટલીસ્ટ બરાબર પચીસમાંથી બાવીસ માર્ક્સનો તો સ્કોર કરશો જ કરશો બાવીસથી ઓછા નહીં આવે કન્ફર્મ જાઓ બાવીસ માર્ક્સ તો તમારા આવશે જ આવશે હા બે ત્રણ માર્ક્સ કેમ ના આવી શકે કદાચ એકાદ બે પ્રશ્નમાં તમે કદાચ ફસાઈ જાઓ કે ભાઈ આમાં આમ હતું આમાં આમ લેવાનું હતું કદાચ રહી જાય તો ના આવી શકે પરંતુ આ પચીસ માર્ક્સમાંથી તમે બાવીસ માર્ક્સનો સ્કોર આરામથી કરી લેશો આરામથી વીસથી બાવીસ માર્ક્સ તમારા પડશે જ ક્લિયર પણ ને રેગ્યુલર ભણશું ને રેગ્યુલર ભણશું એટલે વીસથી બાવીસ માર્ક્સ તમારા આ પચીસમાંથી પડી જશે ક્લિયર છે ચાલો તો બધાને સમજાય છે શું કહેવા માંગુ છું ગણિત પચીસ માર્ક્સનું છે કાલે રીઝનિંગનો લેક્ચર હશે બેટા તો રિઝનિંગના ફેકલ્ટી રિઝનિંગના સર તમને રિઝનિંગ વિશે એક્સપ્લેન કરશે ઓકે ગુજરાતી માટે ગુજરાતી અને ઇંગ્લિશ માટે ઇંગ્લિશ ઇંગ્લિશના સર કરશે ઓકે એટલે કમ્પ્લીટ જે હંડ્રેડ માર્ક્સનું પહેલું પેપર વન છે એ તમને કમ્પ્લીટ અલગ અલગ ફેકલ્ટી તમને કરશે પણ આજે મેથ્સનો લેક્ચર છે એટલે આપણે મેથ્સનું એકદમ ડિટેલમાં સમજીશું આ બેટા મેથ્સનો સિલેબસ છે આની બારના પ્રશ્નો લગભગ નહીં આવે પચીસ માંથી પચીસ પ્રશ્નો આ એરિયાને કવર કરીને આવશે છતાં પણ બે ત્રણ પ્રશ્નો કદાચ જો પૂછી શકાય બે ત્રણ ચેપ્ટરના પ્રશ્નો કદાચ જો પૂછી શકાય એવા હોય તો એ પણ હું તમને કવર કરાવીશ હા મેથ્સનું કમ્પ્લીટ હન્ડ્રેડ પર્સન્ટ ઝીરોથી લઈને એડવાન્સ સુધી બધું જ હું કરાવીશ પ્રોપર કરાવીશ અને ડિટેલ એક્સપ્લેનેશન સાથે કરાવીશ એક્સક્લુઝિવ ક્વેશ્ચન્સ કરાવીશ બેટા એક્ઝેક્ટ એક્ઝામ લેવલના પ્રશ્નો હું કરાવીશ એક્ચ્યુઅલી કેવું હોય છે તમે સમજો આપણે ઉઠ પટાંગ ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ ઉઠ પટાંગ ક્વેશ્ચન નહીં સોલ્વ કરવાનો હોય એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે એને ધ્યાનમાં રાખીને એક સીટ બનાવવામાં આવે અને હવે કેવા પૂછી શકાય છે એટલે હવે થોડું લેવલ વધી શક વધારીને જે પ્રશ્નો આવશે એવી ટાઈપની આપણે કમ્પ્લીટ સીટો બનાવી છે દરેકની સીટો બનાવી છે બેટા દરેકની ખ્યાલ આવે છે દરેક ચેપ્ટરની સીટ રેડી છે એટલે સીધું તમને આપી દેવામાં આવશે એ ના પણ મેથ્સના ટોપિક બેટા આ જ ઓલમોસ્ટ હોય આની આસપાસ હોય આ બધા ટોપિક એવા છે કે એમસી અને ગેટકોના જે આવશે એના બધા મિક્સ ટોપિક આવશે એટલે તમે આટલું કવર કરશો એટલે તમારું લગભગ કોઈ પણ એક્ઝામ આપો જો હા ઓનલાઈન આપશું સર ટેટ વન માટે નથી ને જો બેટા એક વસ્તુ તમે સમજો એક વસ્તુ તમે સમજો તમે કોઈ પણ એક્ઝામ આપો ને તો મેથ્સની અંદર કોઈ પણ એક્ઝામ આપો તમે એએસઆઈ પીએસઆઈ આપો કોન્સ્ટેબલ આપો ટેટ વન ટુ આપો ત્યાર પછી એએમસીની આપો ત્યાર પછી એસએસસી રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટ જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી તમે કોઈ પણ એક્ઝામ આપો આટલા ટોપિક તો બેટા કોમન દરેક એક્ઝામમાં આવે આવે ને આવે જ છે દરેક એક્ઝામમાં આવે છે આમાંથી પ્રશ્નો દરેક એક્ઝામમાં આવે એટલે બેટા ફાઉન્ડેશન છે સમજો આ બેઝિક છે હા

બધી એક્ઝામ ધ્યાનમાં રાખીને સીટ બનાવતા હોય મટીરિયલ બનાવતા હોય છે તમને તમને એ એ પીડીએફ પીડીએફ મળશે મળશે અહીંયા હું જે પણ બનાવીશ એ પીડીએફ હું હું તમને આપીશ તમારે એની પ્રેક્ટિસ કરવાની રહેશે અહીંયા ગણાવીશ ક્લાસમાં ક્લાસમાં હું એકવાર ગણાવીશ અને તમારે પછી શું કરવાનું રહેશે એ જ પ્રશ્નો પાછા ઘરેથી ગણવાના રહેશે અને સાથે સાથે હું પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપીશ એની સાથે જ આપીશ એ પીડીએફ ની પણ અમુક પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપીશ આ ટૉપિક પ્રકાશ સરે બહુ સારી રીતે કરાવ્યા છે બિલકુલ પ્રકાશ સર 100% પર્સન્ટ બેટા સારી રીતે કરાવ્યા છે હવે તમે મારી પાસે પણ જો કે આ ટોપિક હું પણ કેવી રીતે કરાવી શકું છું તો તમને એનો ફાયદો જરૂર થશે જો દરેક ફેકલ્ટીની અલગ અલગ રીત હોય બેટા હા દરેક કોઈ ફેકલ્ટી અલગ રીતે સમજાવતું હોય બીજી કોઈ ફેકલ્ટી અલગ રીતે સમજાવું તમને જે બે સુટેબલ આવે એ ફેકલ્ટીનું તમે જો હું એમ નથી કહેતો તમે મારું જ જો તમને જેમ લાગે છે કે અહીંયાથી સારી રીતે કરું તો અહીંયાથી કરો બેટા આજે એસએસસી ગણિતનો લેક્ચર નથી આમાં તમે જોડાવો આમાં તમને ખબર પડશે ભૂમિકા આ આમાં તમે જુઓ આમાં તમને ખબર પડશે આજે એસએસસીનો ગણિતનો લેક્ચર નથી ચાલો બાકી બધા વિદ્યાર્થી મિત્રો ક્લિયર ખબર પડે છે તો આપણે બેટા સ્ટાર્ટ કરી દે આવે પીડીએફ હા લેક્ચર પત્યા પછી જ મળશે બિલકુલ પીડીએફ બેટા લેક્ચર પત્યા એટલે તમને પીડીએફ ચોવીસ કલાકની અંદર મળી જશે તમારે એ ચોવીસ કલાકમાં પછી પ્રેક્ટિસ કરી લેવાની ઓકે અને આપણે રેગ્યુલર વ્યવસ્થિત આને કરાવશું આ કમ્પ્લીટ સિલેબસ તમારો એકદમ ઝીરોથી લઈને એડવાન્સ સુધી હું તો કહે બધી એક્ઝામના જો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય ને તો આ કોર્સ તમે જોશો ને તમે હંડ્રેડ પર્સન્ટ તમને આવડશે ઓકે તો બેટા સ્ટાર્ટ કરીએ હવે વધારે સમય નથી લેતા આપણે આગળ જોઈએ ઓકે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આજે આપણે શરૂઆત કરશું સ્કવેર સ્ક્વેર રૂટ અને ક્યુબ ક્યુબ રૂટથી કારણ કે આપણી અંદર બેસના વિદ્યાર્થીઓ પણ છે તો જે બેસના વિદ્યાર્થીઓ છે એને આનો પ્રોપર ફાયદો મળે ઓકે જેને બેડ બેચ લીધી છે એને પ્રોપર ફાયદો મળે એટલે બેટા તમારા માટે હું આ બેચ એકદમ કમ્પ્લીટ ઝીરોથી લઈને એડવાન્સ સુધી કરાવું છું ચાલો આવી જાઓ તો મેથ્સનો ફસ્ટ લેક્ચર છે આજે મેથ્સનો ફર્સ્ટ લેક્ચર છે આજે ઓકે એનો પહેલો જે ટોપિક નો નામ છે વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ બેટા બાકીના પ્રશ્નોના આન્સર હું પછી આપીશ તમારા જેટલા પણ ક્વેશ્ચન હશે હું આન્સર પછી આપીશ પહેલા તમે પ્રોપર પ્લીઝ અહીંયા ધ્યાન આપો ઓકે તમે પ્રોપર આની અંદર ધ્યાન આપો સ્ક્વેર અને કેવી રીતે શકાય છે ઓકે તો સ્ટાર્ટ કરીએ વર્ગ વર્ગમૂર અને ઘન ઘન વર્ગ વર્ગમૂર અને ઘન ઘનમૂર ઓકે પહેલા ગણિત શીખવા માટે બેઝિક શરૂ જરૂર સેની હોય છે તો સૌથી પહેલા બેટા તમારે એક થી ત્રીસ ના વર્ગ અને વર્ગમૂર સ્ક્વેર એન્ સ્ક્વેર યાદ રાખવા પડશે એકથી વીસના તમારે એકથી ત્રીસના તમારે વર્ગ યાદ રાખવા પડશે ત્યાર પછી ક્યુબ આ તમારે યાદ રાખવા પડશે એકથી વીસના ઓકે એટલે કે ઘન અહીંયા કહું છું એટલે કે વર્ગ તમારે વર્ગ યાદ રાખવાના છે એકથી ત્રીસના અને તમારે ઘન યાદ રાખવાના છે એકથી વીસના વર્ગ અને ઘન યાદ રાખ્યા પછી તમારે ઘડિયા 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 એટલે થશે બેટા ટેબલ્સ ઓકે એને ઇંગ્લિશમાં કહેવાશે ટેબલ્સ તો ટેબલ્સ જે યાદ રાખવાના છે એ એકથી લઈને હા ત્રીસના એકથી ત્રીસ સુધીના ટેબલ્સ યાદ રાખવાના છે આટલી વસ્તુ બહુ જરૂરી છે આટલી વસ્તુ તમને આવડવી જોઈએ ગણિતમાં તો ગણિત બહુ સારી રીતે સમજાશે ઓકે ચાલો તો બેટા સમજીએ આપને પહેલો જે લેક્ચર છે આપનો સ્ક્વેર એન્ડ ક્યુબ हम समझो पहला तो एक नो वर्ग थे एक बे नो वर्ग था बेटा चार नो वर्ग थे चार नो वर्ग थोड़ा पांच नो वर्ग थे पचीस छनो वर्ग थे छत्तीसत वर्ग थे ओगन पचास आठ नो वर्ग थोसठ नौ नो वर्ग थे एक

સત્તર નો વર્ગ થાય બસો નેવ્યાસી અઢાર નો વર્ગ થાય ત્રણસો ને ચોવીસ ઓગણીસ નો વર્ગ થાય ત્રણસો ને એકસઠ અને વીસ નો વર્ગ થાય બેટા રાખવાનું છે હવે ધ્યાન આપજો હવે જાણો તમને હું પહેલા શીખવીશ બેટા વર્ગમૂળ ઓકે પહેલા આપણે વર્ગમૂળ શોધીશું અને પછી આપણે વર્ગ શોધીશું વર્ગ શોધવું બહુ ઈઝી છે વર્ગમૂળ શોધવું થોડું ડિફિકલ્ટી છે તો વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય તો બેટા એના માટે હું એક મસ્ત મેથડ બતાવીશ એ મેથડથી દરેક પ્રશ્ન ઇઝીલી સોલ્વ થશે એ મેથડથી દરેક પ્રશ્ન ઇઝીલી સોલ્વ થશે હવે એમાં બે મેથડ છે એક છે રેન્જ મેથડ એક છે રેન્જ મેથડ અને બીજી છે બેઝિક મેથડ એટલે કે ટ્રેડિશનલ મેથડ વર્ગમૂળ શોધવાની બે મેથડ છે એક છે બેટા રેન્જ મેથડ અને બીજી છે ટ્રેડિશનલ એટલે કે બેઝિક ઓકે ચાલો તો તો આગળ સૌથી પહેલા હું એમ કહું રેન્જ કેવી રીતે શોધી શકાયરુટ ફાઇન્ડ કરવાનું છે તો એના માટે આપણે પહેલા એક રેન્જ મેથડ લઈએ હવે આપણી પાસે બેટા

ઓકે તો પહેલા આપણે સમજીએ કે ઝીરો પચીસો ની વચ્ચે આવતી સંખ્યા એટલે કે એક હજાર બસો ને છન્નું નું વર્ગ મૂળ શું તમને પ્રશ્ન પૂછેલો છે એક હજાર બસો ને છન્નું વર્ગ મૂળ શું થાય તો બેટા એક હજાર બસો ને છન્નું નું વર્ગમૂર શું થાય એ હું તમને કહું તો જો આ પાછળના બે અંક જો છન્નું

ચુમ્માલીસ નો મતલબ થાય બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ જોઈ લો ચુમ્માલીસ કે ચુમ્માલીસ થાય એટલે આપણે લેવાના બાર તમારે પાછળના બે અંક જોવાના કે કયા વર્ગ વચ્ચે આવે છે તો તમે અહિયાં જોઈ શકો છો એકસો ચુમ્માલીસ કયા વર્ગની વચ્ચે આવે

એક હજાર ચારસો ને ચુમ્માલીસ બોલો ક્લિયર છે એક હાજર ચારસો નું વર્ગ છે એક હાજર ચારસો ચુમ્માલીસ નું ક્લિયર થયું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે સોળસો ને એક્યાસી આનું વર્ગમૂર શોધો

દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આન્સર આપે છે બહુ સારી રીતે ચલો સમજાય છે બધા જે બેચમાં વિદ્યાર્થી જોડાયેલા છે એક પ્રોપર ક્લિયર ખબર પડે છે બધાને ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટ હજી સમજાવીશ પછી મિક્સ પ્રેક્ટિસ પણ કરાવીશ તમને ઓકે એક હજાર નવસો ને છત્રીસ હવે જો છત્રીસ છત્રીસ એટલે કે છ નો વર્ગ છત્રીસ થાય આપણે લેવાના છ સંખ્યા આની વચ્ચે આવે છે એટલે પચાસ માંથી છ માઈનસ કરી દો સર આન્સર આવશે ચુમ્માલીસ બોલો આ પાંચ એક્ઝામ્પલ તમને ચાર એક્ઝામ્પલ સમજાવ્યા તમને ખબર પડી આ સમજ પડી બેટા કેટલું ઈઝીલી સમજાયું મને એમ કહ્યું તમે કેટલું સરળતાથી સમજાવી ગયું હવે આવીએ આપણે આ એટલે કે બત્રીસો ને ઓગણ પચાસ નું વર્ગમૂળ શોધો હવે આ સંખ્યા આની વચ્ચે આવે જો પચીસો થી મોટી છપ્પનસો થી નાની

પાછળના બેટા આ બે આંકડા કોઈને કોઈ સંખ્યાના વર્ગની પાછળ આવશે જ કોઈને કોઈ સંખ્યાના વર્ગની પાછળ આવશે જ આ જે બે આંકડા છે એ કોઈને કોઈ સંખ્યાની પાછળ આવશે જ અને એ એનું વર્ગમૂળ નીકળતું જ હશે ઓકે તો બેટા જો 49 49 નું વર્ગમૂળ થાય 49 નું વર્ગમૂળ થાય સાત એટલે કે 50 માં 7 એડ પણ વસ્તુ બેટા એક વસ્તુ વિચારજો આ સંખ્યા 2500 થી 5600 ની વચ્ચે છે પચીસો થી છપ્પનસો ની વચ્ચે છે પચીસો થી છપ્પનસો ની વચ્ચે છે આપણે બે રેન્જ શીખા પહેલી રેન્જ ઝીરો થી પચીસો બીજી રેન્જ પચીસો થી છપ્પન ની વચ્ચે આવતા નંબર આ બે રેન્જમાં પહેલી રેન્જમાં પચાસમાં માઇનસ થાય બીજી રેન્જમાં બેટા પચાસમાં પ્લસ થાય ચાલો તો બેટા પચાસમાં માઇનસ થાય આ બધી સંખ્યાઓ કારણ કે આ બધી સંખ્યાઓ પચીસ થી નાની છે થી મોટી છે આ સંખ્યા પચીસ સો થી મોટી છે છપ્પન સો થી નાની છે બહુ ઇઝી ખબર પડશે બીજી કોઈ મેથડ આમાં કરવાની જરૂર નથી અને જનરલી આ ચાર મેથડ હું તમને શીખવાડીશ ચાર રેન્જ કરાવીશ કમ્પ્લીટ આવડી જશે સર આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો બેટા હું કરાવીશ ના બેટા બધા જ ટોપિક તમારે કમ્પલસરી કરવા પડશે કોઈ ટોપિક છૂટી ગયું હોય તો ના ચાલે ચાલો એકાદ એક્ઝામ્પલ હજી એકવીસ 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 નો મતલબ થાય અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ એકવીસ નો મતલબ શું થાય અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ એનો મતલબ થાય આ સંખ્યા આની વચ્ચે આવે છે એટલે કે એડ આન્સર એકસઠ આવે આ આન્સર શું આવે આવે પચીસ હોય તો હું સમજાવીશ બેટા લાસ્ટ અંક પચીસ હોય તો પણ હું તમને સમજાવીશ લાસ્ટ અંક પચીસ હોય તો પણ હું તમને સમજાવીશ ચાલો આગળ વધીએ

નો વર્ગ ચારસો આપણે અત્યારે બે રેન્જ શીખી ગયા પહેલી રેન્જ ઝીરો થી પચીસો ની વચ્ચે બરાબર પચાસ માંથી માઇનસ અને બીજી શીખી ગયા પચીસો થી છપ્પનસો ની વચ્ચે પચાસ માં પ્લસ આ બે વસ્તુ આપણે શીખી ગયા પાછે એકવાર રિપીટ કરી દેવું એટલે તમને પ્રોપર ખબર પડે તમને પ્રોપર ખબર પડે પંદરસો એકવીસ હવે ધ્યાન આપજો હઠ્યાવીસ જીરો નવ

પચાસમાંથી અગિયાર માઇનસ કરી દેવા આન્સર ઓગણચાલીસ પૂરું બોલો ક્લિયર થાય છે પેલા હા કે ના ચિંકલ હાર્દિક ક્લિયર છે બેટા મૈત્રી ક્લિયર છે ચાલો તો પચાસમાંથી અગિયાર માઇનસ કરશો ઓગણ ચાલીસ આવશે પચાસમાંથી અગિયાર આ ઝીરોથી પચીસોની સંખ્યાની વચ્ચે આવે પચાસમાંથી માઇનસ કરી દેવા શું માઇનસ કરવું તો અગિયાર આ આ સંખ્યા માઇનસ કરવી એકસો એકવીસ અહીંયા દેખાય છે અગિયાર માઇનસ કરવા એટલે ઓગણ ચાલીસ આવશે નેક્સ્ટ સમજો બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા

છન્નું છન્નું નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ અહીંયા આવે બેટા એટલે કે ચૌદ લઈ લેવા નાઇન્ટી સિક્સ ચૌદ લેવા સંખ્યા આની વચ્ચે આવે જો પચીસ થી મોટી છપ્પનસો થી નાની પચીસો થી મોટી છપ્પનસો થી નાની એટલે કે એટલે કે છન્નું છન્નું મતલબ થાય બેટા ચૌદ એટલે હું એમ કહું તમારે પચાસમાં ચૌદ એડ કરી લેવા એટલે બેટા ચોસઠ થાય આન્સર આન્સર ચોસઠ આવે સિક્સટી ફોર હા એપ્ટીટ્યુડ એટલે બેટા જ થાય ચાલો

પણ તમારે શરત એ છે એક થી ત્રીસ ના વર્ગ યાદ રાખવા પડશે એક થી ત્રીસ ના વર્ગ તમને કમ્પલસરી આવડવા પડે જો એક થી ત્રીસ ના વર્ગ આવશે તો થશે હા ચાલો મળશે મળશે બધાના લેક્ચર મળશે હવે જો હવે જો આપીશ ચિંતા નહીં ચિંતા બિલકુલ નહીં કરો તમને આપીશ જો આ ઓગણત્રીસ ઓગણત્રીસ હવે ઓગણત્રીસ આમાં નહીં દેખાય તમને જો ચેક કરો ઓગણત્રીસ દેખાય છે ઓગણત્રીસ નહીં 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 પણ તમે એક વસ્તુ ચેક કરો ઓગણત્રીસ બેટા જો ત્રેવીસ નો વર્ગ થાય ત્રેવીસ નો વર્ગ પાંચસો ને ઓગણત્રીસ થાય સાતસો ને ઓગણત્રીસ સાતસો ને ઓગણત્રીસ જો ત્રેવીસ નો વર્ગ અને સત્યાવીસ નો વર્ગ થાય હવે ખાસ ધ્યાન આપજો ત્રેવીસ નો વર્ગ થાય સાતસો ને ઓગણત્રીસ ત્રેવીસ નો વર્ગ થાય પાંચસો ને ઓગણત્રીસ આ બે માંથી નાની સંખ્યા લેવી કઈ સંખ્યા લેવાની નાની સંખ્યા લેવાની અહીં પણ ઓગણત્રીસ છે અહીં પણ ઓગણત્રીસ છે કઈ લેવાની ત્રેવીસ માંથી બેટા નાની સંખ્યા લેવાની ઓગણત્રીસ અહીં છે ઓગણત્રીસ લેવાની ત્રેવીસ ઓકે તો ત્રેવીસ લેશો તો આ સંખ્યા જો બેટા આની વચ્ચે છે આની વચ્ચે છે એટલે કે સો માંથી ત્રેવીસ માઇનસ આ સિત્યોતેર આન્સર આવે बोला समझा सीत्योतेर आंसर 77. आ क्लियर थी आंसर शूसा सौ मेवीस आंसर सितौते चलो सवंटी सेवन आंसर आ तेवीस माइनस सेवंटी सेवन आंसर आई सको सैवंटी सेवन आंसर आ

અને પંદર હજાર છસો ને પચીસ સો માં પ્લસ સો માં પ્લસ ઓકે સો માં પ્લસ

આ ચાર રેન્જ એટલા માટે તમને કહું છું બેટા બધા જ પ્રશ્નો કંઈ એકદમ ટફ નથી પૂછાતા આ કરશું તો બહુ ઇઝીલી આન્સર આવશે હવે તમે કહેશો સર પંદર હજારથી વધારે સંખ્યા હોય તો એના માટે બેટા એક મેથડ છે એ હું તમને એક્સપ્લેન કરીશ પંદર હજારથી વધારે જે સંખ્યા છે એના માટે એક મેથડ છે એ હું તમને એક્સપ્લેન કરીશ ઓકે એ હું તમને એક્સપ્લેન કરીશ ચાલો ઓકે સંખ્યા પંદર હજાર છસો પચીસથી મોટી હોય ઓકે જો આપણે ચાર વસ્તુ શીખી ગયા પહેલાં સિક્કા પચાસમાંથી માઇનસ બીજું સિક્કા પચાસમાં પ્લસ ત્રીજું સિક્કા સોમાં માઇનસ અને ચોથું સિક્કા સોમાં પ્લસ કઈ કઈ સિક્કા ઝીરોથી પચીસસોની વચ્ચે ત્યાર પછી પચીસ થી છપ્પનસો ની વચ્ચે ઝડપથી જો બેટા બહુ ઈઝી છે આ ઓકે ત્યાર પછી છપ્પનસો થી દસ હજારની વચ્ચે યાદ રહેશે કેમના રે પ્રેક્ટિસ માટે અત્યારે આપીશ તમને અને ત્યાર પછી દસ હજાર થી લઈને પંદર હજાર છસો ને પચીસ સુધી હવે પંદર હજાર છસો પચીસથી જો સંખ્યા મોટી હોય તો પછી એક મસ્ત મેથડ કરાવું એ થી પછી બધી જ મેથડ આવી જશે એમાં ક્લિયર હવે એ મેટરથી હું તમને કરાવીશ જો બેટા આ મેઠર આગળ પણ વધે અહીંયા પંદર એકસો પચાસમાં માઇનસ એકસો પચાસમાં પ્લસ બસોમાં માઇનસ બસોમાં પ્લસ પણ આ બધું પછી છે ને યાદ નહીં રહેશે તમારી જે રેન્જ છે ને બેટા એ યાદ નહીં રહેશે એટલે ખાલી ચાર જ રેન્જ યાદ રાખો પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ પછી હું તમને એક એવી મેટર બતાવું કે જેનાથી બધા પ્રશ્નો ક્લિયર થઈ જશે તમારા સમજાય છે ચાલો જલ્દીથી મને કમેન્ટ કરો કે હા સર ક્લિયર છે પછી બધા પ્રશ્નો તમારા ક્લિયર થશે પંદર હજાર આઠસો ને છોતેર આ સંખ્યા નું શોધવું છે સમજો બેટા આ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે પંદર હજાર આઠસો નું છોતેર નું વર્ગમૂર શોધવું છે આપણે તો આપણે શું કરશું સાત આઠ નવ એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ બેટા સોળ થાય પણ આપણે લાસ્ટ ડિજિટ જ યાદ રાખવાનો છે એટલે લાસ્ટ ડિજિટ થાય છ આનો પાંચ

इट इज नोट अ परफेक्ट स्क्वेर इ नोट अ परफेक्ट स्क्र एर्ग संख्या सात आता है तो येटा पूर्ण वर्ग संख्या न कहवाई हम समझो आ बाजू जो, जो तम जो चेक करो जो एक चार नौ छ चार नौ छ पांच એક ચાર નવ છ પાંચ એક ચાર નવ છ પાંચ બરાબર છે જો આ બાજુ એક નવ છ છ નવ ચાર નવ છ કહેવાનો મતલબ તમને કોઈ પણ જગ્યા પર બે ત્રણ સાત આઠ નહીં દેખાશે એક ચાર નવ છ પાંચ જ દેખાશે ખાસ ધ્યાન આપજો તર અમારે આનું વર્ગમૂળ શોધવું છે જો હવે પંદર હજાર આઠસો ને

એકસો અઠાવન ગ્રેટર દેન છે એકસો ને છપ્પન કરતા આ સંખ્યા મોટી આવે તો સંખ્યા સંખ્યા ફરી સમજો ફરી સમજો જો પંદર હજાર આઠસો વર્ગમૂળ શોધવાનું છે પાછળનો અંક લઈ લેવું લાસ્ટિજિટ લો છ આવે તો છ અને ચાર આવે ત્યાર પછી આ જે સંખ્યા છે બે સંખ્યા ડિલીટ કરો સ્કીપ કરો આ સંખ્યા છે આ બે માંથી નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા આવશે તો બાર નો વર્ગ એકસો નાની સંખ્યા લેવાની એમાં પાછે જે સંખ્યાનો વર્ગ કરો એ જ સંખ્યા એમાં ઉમેરવી એટલે કે બારનો વર્ગ કરો કરતા આ સંખ્યા મોટી છે એકસો છપ્પન કરતા મોટી છે તો મોટી સંખ્યા આન્સર અને આના કરતા આ સંખ્યા જો નાની હતી તો નાની સંખ્યા આન્સર બોલો સમજાયું આ ચાલો ફરીથી સમજાવું બેટા ફરીથી સમજાવું છું ચિંતા નહીં કરો ફરીથી સમજાવું આમાં સમજાવી સમજાવું તમને ટેન્શન નહીં લોસ્ટિજિટ લાસ્ટિટ એક બરાબર ચાર નવ છ એક ચાર નવ છ એક હોય તો એક અને નવ આવે ચાર હોય તો બે અને આઠ આવે નવ હોય તો ત્રણ અને સાત આવે અને છ હોય તો ચાર અને છ આવે ઓકે હવે જો નવ નવ ત્રણ અને સાત આવે બરાબર આ બે સંખ્યા સ્કીપ કરો સ્ટેપ સમજાવજો પરેશભાઈ કમ્પ્લીટ જો ફરીથી નવ આવ્યા તો ત્રણ અને સાત લો આ બે સંખ્યા સ્કીપ કરો એકસો ને સત્યાસી એકસો ને સત્યાસી નો વર્ગ એકસો ને ઓગણાસી તેર નો વર્ગ એકસો ને છન્નું આ બે ની વચ્ચે આવ્યા આ બેમાંથી નાની સંખ્યા લેવી કઈ તેર હવે આ બેમાંથી કયો આન્સર આવે તો જોતા તેર એટલે નવ ને ત્રણ બાર છ ને બે આઠ એક મોટી છે હા મોટી છે મોટી છે તો મોટી સંખ્યા આન્સર વન થર્ટી સેવન તો મોટી સંખ્યા આન્સર વન થર્ટી સેવન બોલો ક્લિયર થાય છે

ઝીરોથી લઈને પંદર હજાર છસો પચીસ સુધીના નંબરમાં રેન્જ મેટર સૌથી બેસ્ટ મેટર છે ઝડપથી આન્સર આવશે ઓકે તમને સમજાવું સમજાવ સમજાવું પરેશભાઈ તમને સમજાવું ટેન્શન લઈ લો અને બેઝિક મેટર પંદર હજાર છસો પચાસ થી વધુ સંખ્યા માટે ઓકે ચાલો સમજો હવે છપ્પન છપ્પન એટલે કે બસો છપ્પન થાય સોળ નો વર્ગ છપ્પન ની પાછળ આવે બસો છપ્પન જો એટલે કે સોળ કઈ રેન્જ માં આવે કઈ રેન્જ માં આવશે બેટા પચીસો થી લઈને છપ્પનસો ની વચ્ચે આવે રેન્જ યાદ રાખો તો કામ થશે છપ્પન સોળ એટલે કે 50 માં પ્લસ કરશું બેટા છાસઠ આન્સર 50 માં પ્લસ કરશું છાસઠ આન્સર વેરી ગુડ જો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી આન્સર આપવા માંડ્યા બેટા ચોત્રીસ 50 માં છાસઠ એડ ઝાલા આર્યનસી બેટા થર્ટી ફોર આન્સર ની આવે ધ્યાન આપજો છાસઠ આવશે રેન્જ પકડો રેન્જ તમારી રેન્જ પકડાવી બહુ જરૂરી છે 0 થી લઈને 2500 2500 થી 5600 ની વચ્ચે

એ ખાસ ધ્યાન આપજો તમારે રેન્જ પકડવાની છે રેન્જ કઈ છે રેન્જ પાછી રિપીટ કરાવજો ઝીરો થી ની વચ્ચે ઝીરો થી પચીસો ની વચ્ચે પચાસ પ્લસ થી ની વચ્ચે પચાસ માઇનસ છપ્પનસોથી દસ હજારની વચ્ચે સો માઇનસ અને દસ હજારથી વચ્ચે પંદર હજાર સુધી સો પ્લસ બસ ચાર જ તો યાદ રાખવાની છે પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ વધારે પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ હા હવે મજા આવશે સોલ્વ કરવાની કોન્ફિડન્સ આવશે બેટા પેલા થોડું કન્સેપ્ટમાં તમને લાગે થોડું બોર છે પણ ધીરે 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 આવશે હા પચીસસોથી માઇનસ પચીસો થી નાની પચાસ માઇનસ થાય ઝીરો થી પચીસ ની વચ્ચે પચાસ માઇનસ પચીસો થી છપ્પનસો ની વચ્ચે હા સોરી સોરી ઊંધું લખાઈ ગયું હતું બેટા પચાસ માઇનસ પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ પચાસ માઇનસ પચ પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ આટલું યાદ રાખો ઝડપથી આવડી જશે નેક્સ્ટ ચાલો ચોવીસ ચોવીસ ત્રણસો ને ચોવીસ નો વર્ગ છપ્પન થી દસ હજાર ની વચ્ચે 100 માંથી કરશું કોને અઢાર ચાલો ટુ

ઓકે ઓકે સમજાય નાઇન્ટી વન આવશે નાઇન્ટી વન અરે બેટા નાઇન્ટી વન આવે આ નવ માઇનસ નહીં કરવાનો નવ ખાલી ચેક કરવાનો નવ નો વર્ગ નવનું નવ નું સોરી ત્રણ નો વર્ગ આનું વર્ગમૂર છે આનું વર્ગમૂળ છે ત્રણ લેવાના ત્રણ નવ નહીં લેવાના ત્રણ લેવાના નવ નહીં લેવાના ત્રણ લેવાના છે બેટા ચાલો હંમેશા નાની સંખ્યા લેવાની પાંચસો છોતેર અને છસો છોતેર એમાંથી હંમેશા નાની સંખ્યા લેવાની નાની સંખ્યા લેવાની ચોવીસ ચોવીસ ઓકે અને આ પંદર હજાર છસો થી મોટી સંખ્યા નથી સોરી આ દસ થી પંદર હજાર છસો ની વચ્ચે છે સો પ્લસ આન્સર આવશે

પચાસ માઇનસ પચાસ પ્લસ સો માઇનસ સો પ્લસ વેરી ઇઝી કેટલો ઈઝી કન્સેપ્ટ છે પંદર હજાર છસો પચીસ ની ઉપર આવશે ત્યારે જોઈશું આપણે બેટા અત્યારે એમાં ચિંતા કરવાની જરૂર નથી આવશે એટલે હું તમને સમજાવીશ પણ પંદર હજાર છસો પચીસ થી જે સંખ્યાઓ નાની હશે એમાં તો ફટાફટ થઈ જશે સોલ્વ બેસ્ટ વેરી ગુડ ચલો મજા આવે છે બધા મજા આવે છે એટલે આપણે બેઝિક મેથડ કરશું બેઝિક મેથડ હવે ધ્યાન આપજો જોકે એક જ સંખ્યા ભાઈ ओनली नौ नौ आवे नौ नौ आवे तो एक अने नौ आवे बराबर जो नौ आवे एक अने नौ आवे पाछळ नो अंक चार आवे तो बे अने आठ आवे छो आवे तो चार अने छो आवे ध्यान आपजो बेटा सात आवे सॉरी एक चार पांच छो नौ અને એક આવે એક આવે તો એક અને નવ આવે ચલો જો હવે એક અને નવ આવે આ બે કેન્સલ કરો એક બસો ને સોળ હવે સમજો પરેશભાઈ હવે સમજો બેટા કેવી રીતે જો ચૌદ નો વર્ગ એકસો ને છન્નું થાય અને પંદર નો વર્ગ બસો ને પચીસ થાય આ બે ની વચ્ચે આવે આ બસો પચીસ થી નાની અને નાનાથી મોટી હવે આમાંથી આ લઈ લો એટલે આન્સર તમારો થાય એકસો ને એકતાલીસ આ ચૌદ લેવાની બે માંથી નાની જ લેવાની અને એકસો ને ઓગણપચાસ સોરી ત્રણ અને સાત નવ આવે તો ત્રણ અને સાત હવે આ બે માંથી કઈ લેવાની છે તો ધ્યાન આપજો એકસો ને છન્નું એમાં આ ચૌદ એડ

એકસો ને બસો દસ થી મોટી તો એકસો સુડતાલીસ બસો દસ થી નાની તો નાની સંખ્યા આન્સર આવશે ચાલો નેક્સ્ટ જોત્રીસ હજાર આઠસો ને ચોસઠ હવે ધ્યાન આપજો આવડી જશે બે પાંચ પ્રશ્ન જોશો એટલે તમને આવડી જશે બે પાંચ પ્રશ્ન જોશો એટલે તમને આવડી જશે ચાર ચાર એટલે બે અને ચાર આઠ નો વર્ગ ચોસઠ બે નો વર્ગ ચાર એટલે કે બે અને આઠ લઈ લેવાનો

સોરી બરોબર સમજો સમજો ફટાફટ ફરી એકવાર સમજો બેટા આ બે આવશે અને આ આઠ આવશે ત્રણસો ને એકસઠ એટલે ઓગણીસ નો વર્ગ થાય ત્રણસો ને એકસઠ અને વીસ નો વર્ગ થાય બેટા ચારસો એમાંથી નાની સંખ્યા લેવાની એકસો ને બાણું એકસો ને અઠ્ઠાણું હવે આ બે માંથી કઈ સંખ્યા આવે તો લીધા એમાં સંખ્યા એડ કરો ને એસી કરતા મોટી કે નાની 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 સંખ્યા તો આમાંથી વન નાઇન્ટી ટુ આન્સર વન નાઇન્ટી ટુ આન્સર બે નાની સંખ્યા છે ત્રણસો એકસઠ કરતા નાની છે આ સંખ્યા જોવાની આ નાની હોય તો નાનો આ મોટી હોય તો મોટો હા રિપીટ કરું 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 આના પછીના પ્રશ્નોમાં રિપીટ કરું છું બેટા આના પછી ના પ્રશ્નો છે મારી પાસે જો સમજો આ બધી વસ્તુ કેવી છે કે પેલી રેન્જ મેટર હશે ને ઈઝીલી થશે આમાં થોડી વાર લાગશે પણ થોડું સમજવું પડશે આવડી જશે ચિંતા નહીં કરો બરાબર ચાલો ડન હવે આ લઈ લો બસો ઓગણસાહ સોળ નો વર્ગ બસો ને છપ્પન સત્તર વર્ગ બસો ને હવે સોળ નો વર્ગ બસો લીધા એમાં જ આ સંખ્યા એડ કરો સોળ સીધો હિસાબ છે આ સંખ્યા નાની આવશે છ ને છ બાર પાંચ ને ને એક સાત બસો

આ સંખ્યામાં આ સંખ્યા જે આપણે લઈએ છીએ એમાં એ જ સંખ્યાનો વર્ગ એડ મતલબ જે સંખ્યાનો વર્ગ કરીએ એને જ એડ કરો બસો ને બોતેર આવે બસો બોતેર બસો ને ઓગણ સાહિત નાની કહેવાય ને બસો બોતેર કરતા તો આ સંખ્યા નાની તો નાનો આ સંખ્યા જો મોટી આવે આ મોટી આવે તો આમાંથી મોટી એ ટીક કરતે સમજાય છે બેટા હવે ક્લિયર થાય છે નાની એ નાની આવશે આવશે મોટી મોટી એ એટલા બધા તમને સમજ પડી જશે બેઉ મેટર સમજ પડી જશે ભાઈ એક મેટર શું કામ યાદ રાખો શીખો તો એવું શીખો કે કમ્પ્લીટ બધું આવડે કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાય તમે અટવા ના જોઈએ એવું શીખો બેઉ મેટર શીખો રેન્જ મેથડ પણ શીખો અને આ મેથડ પણ શીખો બેવ મેટર શીખો ચાલો

એકસો બ્યાસી કરતા એકસો ચોર્યાસી મોટી છે એટલે એકસો ને છત્રીસ જો એકસો ચોત્રીસ લેખા પાછા પાછા લેખા એકસો ચોત્રીસ કોણ છે બેટા સંખ્યા કઈ લેવાની છે આ જોવાની આ સંખ્યા મોટી હોય આ સંખ્યા મોટી હોય તો આ બેમાંથી મોટી આન્સર ટીક કરવાના આ સંખ્યા નાની હોય તો આમાંથી નાનો ઓપ્શન ટીક કરવાનો આ સંખ્યા મોટી હોય તો મોટું આ નાની હોય તો નાનું કાંઈ કન્ફ્યુઝ નથી થવાતું કેમ કન્ફ્યુઝ થાય છે બીજા બધા વિદ્યાર્થી તો નથી કન્ફ્યુઝ થતા કેટલું ઈઝીલી સમજાય છે સમજાવ પાછું બીજું જવ

કોની વચ્ચે આવે એક તો સત્તર નો વર્ગ બસો નેવ્યાસી અને અઢાર નો વર્ગ ત્રણસો ને ચોવીસ ની વચ્ચે આવે એમાંથી નાની સંખ્યા લઈ વન સેવન્ટી નાઇન અને વન સેવન્ટી વન ચાલો આટલું ક્લિયર હવે એ નક્કી કરવાનું છે કે આ બે માંથી કોણ આવશે આ બે માંથી કોણ આવશે આ બે માંથી કોણ આવશે તો સમજો બસો નેવ્યાસી લખી દઉં નાની સંખ્યા એમાં સત્તર એડ કરો નવ ને સાત સોળ આઠ બે દસ ત્રણસો ને છ હવે સમજજો જેને નથી ખબર પડતી એ બેટા સમજો હવે આમાંથી આ સંખ્યા મોટી છે આનાથી આ મોટી છે તો સેવન્ટી નાઇન વન નાઇન આન્સર વન નાઇન આન્સર જો ડિલી વન કર્યો ને મોટી છે આન્સર બેટા વન સેવન્ટી નાઇન વન નાઇન વન સેવન્ટી નાઇન આના કરતા આ મોટી છે આ મોટી તો મોટી આ નાની તો નાની ચાલો વન સેવન્ટી નાઇન આન્સર આવશે ડન છે નેક્સ્ટ નવ નવ સાત અને ત્રણ એટલે ત્રણ અને સાત લખો સાત અને ત્રણ લખો એનાથી કોઈ ફરક નથી પડતો ત્રણ લખો કે સાત લખો સાત લખો કે ત્રણ લખો એનાથી કોઈ ફરક નથી પડતો હવે આ કેન્સલ કરો વન એકસો છોતેર જો તેરનો વર્ગ એકસો ને ઓગણા સિત્તેર ચૌદનો વર્ગ એકસો ને છન્નું આ બેની વચ્ચે આવ્યા તો નાની સંખ્યા લઈ લેવી વન થર્ટી થ્રી વન થર્ટી સેવન હવે આ લીધો તેરનો વર્ગ એકસો ને ઓગણા સિત્તેર એમાં તેર સંખ્યા એડ કરો નવ ને ત્રણ બાર આઠ

હા હવે આવડી જવું જોઈએ જે જે વિદ્યાર્થી મિત્રોને ભૂલ પડે છે ધ્યાન આપો કે ક્યાં આપણે ભૂલ પડે છે હવે તો આવડી જવું જોઈએ વન થર્ટી થ્રી આન્સર આવશે વન થર્ટી થ્રી આન્સર આવશે આ સંખ્યા નાની છે એકસો બ્યાસી કરતા આ વન એટી ટુ છે આના કરતાં નાની છે તો નાની સંખ્યા આન્સર ચલો જોતે ઘણો એકવાર જાતે ટ્રાય કરો એકવાર જાતે ટ્રાય કરો

હું ફરી સમજાવું છું જો ધ્યાન આપજો સત્તર હજાર નવસો ને છપ્પન આ છ આવે એટલે ચાર નો વર્ગ સોળ અને છ નો વર્ગ છત્રીસ એટલે કે ચાર અને છ હવે આ કેન્સલ કરો હવે એકસો ને ઓગણા સિત્તેર એકસો ઓગણ સિત્તેર કોની વચ્ચે આવે એક તો તેર નો વર્ગ એકસો ને ઓગણા સિત્તેર આવે અને ચૌદ નો વર્ગ એકસો ને છન્નું આવે એટલે કે આ તેર લઈ લ્યો એકસો ને ચોત્રીસ એકસો ને છત્રીસ હવે ધ્યાન આપજો આને લીધું એકસો ને અને સિતર હા હવે એકસો બ્યાસી કરતા આ સંખ્યા નાની છે કે નહીં એકસો બ્યાસી કરતા નાની છે એકસો બ્યાસી કરતા નાની છે તો આ બે માં નાની કઈ છે એકસો આ બેમાંથી નાની જે આવે આનસર એકસો ચોત્રીસ આ સંખ્યા જો મોટી આવતે આના કરતા તો મોટી આના કરતા નાની તો નાની સાવ સિમ્પલ છે હવે ક્લિયર થયું પેલા એમ કહી દો બધા આપણા બેચમાં જેટલા પણ જોડાયેલા છે બેટા હવે ક્લિયર થઈ ગયું પેલા એમ કહી દો નાની લેવાની હંમેશા એકસો તેર અને એકસો છન્નું વચ્ચે આવે સંખ્યા અને જે સંખ્યાનો વર્ગ કરો એને એડ કરવાના જે સંખ્યાનો વર્ગ કરો એ સંખ્યા ખબર પડે ચાલો આગળ અઢાર એકસો ને ચોર્યાસી ને એકસો ને છ્યાસી નાની સંખ્યા આમાંથી લઈ જ લેવાની આમાંથી તો અઢાર લેવાના એમાં કમ્પેર નહીં કરવાનું હવે કમ્પેરિઝન કરો તો ત્રણસો ને ચોવીસ વત્તા અઢાર વર્ગમુર યાદ નથી એટલા માટે તમારી ભૂલ થાય વર્ગમુર યાદ હોવા જોઈએ બિલકુલ હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાત છે આઠ ને ચાર બાર બે ને બે ચાર અને ત્રણસો ને બેતાલીસ હવે ખાસ ધ્યાન આપજો આ સંખ્યા જો ચેક કરો નાની છે કે મોટી છે આ સંખ્યા મોટી છે તો આમાંથી મોટી સંખ્યા આન્સર એકસો ને છ્યાસી એકસો આન્સર બોલો ક્લિયર થયું ક્લિયર થયું બોલો હા કે ના હવે ક્લિયર થયું ક્લિયર થયું બોલો

ડિપ્લોમા સિવિલ અને સિવિલમાં સિવિલ પોસ્ટ છે તો એની સર્વિસીસ તમે જોઈ લેશો કે ચારસોથી વધારે લાઈવ લેક્ચર લેવામાં આવશે કલાકથી વધારે ત્રણ લેવલની પ્રેક્ટિસ છે ડેલી લેક્ચર ટેસ્ટ ટોપિક ટેસ્ટ મોક ટેસ્ટ લેક્ચરની પીડીએફ પણ આપવામાં આવશે અને કમ્પ્લીટ તમે જોઈ શકો છો ફ્રી રેકોર્ડ લેક્ચર પ્લસ વન યરની વેલિડિટી બધા લાઈવ ક્લાસ છે બેટા ન્યૂ લાઈવ બેચ છે આ એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેનો આ લાઈવ બેચ છે સ્પેશિયલ ઓફર છે બેટા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લર્ક માટેની છસો ને બાર જગ્યાઓ છે બેટા તમે આ પણ ફોર્મ ભરી શકો છો આ બહુ સારી વેકેન્સી છે તો આઠ હજાર ચારસો ને ઓગણપચાસ તમે જો આની જો ફોર્મ ભરવાની ડેટ જો પંદર ત્રણથી પંદર ચાર હજી પણ પંદર દિવસ છે આજના દિવસથી લઈને આમાં સિલેબસ જો તમે ત્રીસ માર્ક્સનું જનરલ નોલેજ છે જેમાં હિસ્ટ્રી આવશે આર્ટ એન્ડ કલ્ચર આવશે કરંટ અફેર્સ આવશે ત્યાર પછી ગુજરાતી અંગ્રેજી ગ્રામર મેથ્સ અને રીઝનિંગ ત્યાર પછી બેઝિક કોમ્પ્યુટર અને અમદાવાદ સિટીનું થોડુંક બેઝિક એટલે કે સો માર્ક્સનું પેપર રહેશે સ્પેશિયલ ઓફર છે આમાં પણ તમે જોડાઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેકેન્સી આવી છે એમાં તમે જોડાઈ શકો છો આ થઈ જશે ચાલો હા ટેકનિકલ પોશનનો લેક્ચર થોડા સમયમાં શેડ્યુલ થશે એની ચિંતા નહીં કરો તમને સમજાવવામાં આવશે મૌલિક ઓકે ક્લિયર છે લેક્ચર પૂરો નથી થઈ ગયો હજી બાકી છે આ ગેટકોનું ચાલે છે અત્યારે બેટા વિદ્યુત સહાયકની જે ગેટકોની ત્રણસો ચોરાનું વેકેન્સી આવી છે એના માટેનો બેચ અત્યારે આ ચાલુ જ છે લાઈવ તમે જુઓ છો એ જ પહેલી એપ્રિલથી બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગયું છે અત્યારે ઓકે ચાલો આ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે અને આ પ્લાન અટેન્ડન્ટ ગ્રેડ વન માટેનો છે ઓકે આ લાઈવ લેક્ચર અત્યારે ચાલુ છે ચાલો હવે આવશે ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ શું ઘન મૂળ ક્યુબરૂચ સમજાવવાનું છે ઘન મૂળ ચાલો હવે પેલા ઘનમૂળ સમજતા પહેલા સમજીએ ધ્યાન આપજો નો એક થાય નો આઠ થાય નો સત્યાવીસ થાય નો ચોસઠ થાય નો એકસો થાય

આઠનો ઘન પાંચસો ને બાર થાય નવનો ઘન સાતસો ને ઓગણત્રીસ થાય અને દસનો ઘન હજાર થાય હા સોરી હમ ચાલો હવે સમજો જો એક આઠ એક નવ પાંચ છ અને

બે નું આઠ આવે તો આઠ નો બે આવે આઠ આવે તો આઠ નો બે આવે ત્રણ નો સાત આવે સાત નો ત્રણ આવે એક ચાર નવ છ પાંચ આ સેમ આવે આટલું ખાસ ધ્યાન રાખજો મને એકદમ ગોખી લેજો બેટા આ વસ્તુ એક

બે હોય તો આઠ આવે આઠ હોય તો બે આવે ત્રણ હોય તો સાત આવે સાત હોય તો ત્રણ આવે હવે સમજો પચાસ હજાર છસો આ જોઈ લો આ લાસ્ટ ડિજિટ છે બેટા લાસ્ટ ડિજિટ ત્રણ ત્રણ આવે તો શું આવે સાત આવે એટલે અહિયાં આવે સાત ક્લિયર હવે वर्गमूर में बे अंक कैंसल करता डिजिट कैंसल करता आमा अपने त्रन करवाना त्रन एक बे त्रन कम्पलसरी पाचर त्रन अंक एट डिजिट करो, स्कीप करो पाचर ठीक त्रनज त्रन वर्गमूर में बे घनमूर में त्र पचास पचास को वे को वे तन वे અને ચાર ના ઘન ની વચ્ચે આવે નાની સંખ્યા કઈ પૂરું આનો આન્સર આ વર્ગમૂર કરતા ઈઝી છે ચલો સમજાયું મને એમ કયો સમજાયો પ્રશ્ન પ્રશ્ન સમજાયો બોલો હા કે ના પ્રશ્ન સમજાયો પેલા એમ કહો हेलो नेक्स्ट चलो हम सात सात आवे जो आ याद रखो याद तुम्हारे आ रखे एक, एक चार नौ छो पाँच. तो सेम आवे सॉरी त्रॉरी त्रन सात आठ બે હોય તો આઠ આવે આઠ હોય તો બે આવે સાત હોય તો ત્રણ આવે ત્રણ હોય તો સાત આવે ચાલો સાત છે સાત છે સાત આવે તો શું આવે ત્રણ આવે કેન્સલ 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 આઠસો ચાર આઠસો ચાર કોના ગનની વચ્ચે આવે કોના ઘનની વચ્ચે આવશે એક તો સાતનો ગન અને એક તો આઠનો ઘન સોરી આઠનો ઘન સોરી નવનો ઘન અને દસનો ઘન નવનો ગન થશે સાતસો ને ઓગણત્રીસ અને આ હજાર આની વચ્ચે આવે આઠસો ને ચાર પણ આપણે હંમેશા નાની સંખ્યા લેવાની નાઇન્ટી થ્રી આન્સર નાઇન્ટી થ્રી આન્સર નાઇન્ટી થ્રી આન્સર તમને ઘન ઘનમૂર યાદ હોવા જોઈએ એક થી દસ ના એટલીસ્ટ ઘન યાદ હોવા જોઈએ કેટલા એક થી દસ ના ઘન યાદ હોવા જોઈએ એક થી દસ ના ઘન યાદ રાખશો તમારું કામ પૂરું નાઇન્ટી નાઇન પરસેન્ટ કામ પૂરું થઈ જશે બેટા બહુ ઇઝી છે આ બહુ એટલે બહુ ઈઝી છે આ ચલો ત્રણ આવે તો સાત આવે કેન્સલ 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 એકસો ને એકસો ને કયા બે વર્ગની વચ્ચે આવશે તો પાંચનો પાંચ નો ઘન એકસો પચીસ અને છનો ઘન બસો ને સોળ નાની સંખ્યા પાંચ સત્તાવન આન્સર સત્તાવન આન્સર સત્તાવન આન્સર સત્તાવન આન્સર યસ યાનો તો પાંચ નો ઘન એકસો અને બસો આની વચ્ચે આવે तो नानी ले सत्तावन आंसर, सत्तावन आंसर यस या नो चलो नौ सौ एकतालीस नौ दस नाइंटी एट खत्म हो गया क्वेश्चन खत्म हो गया नौ नो गन सात गन ओगत दस नो गन हजार અને આની વચ્ચે આવે આ નવસો એકતાલીસ એટલે નવ લેવાના અથાણું આન્સર 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 બોલો સમજાય છે ક્લિયર થાય છે બોલો હા કે ના એકદમ ઈઝી છે કે નહીં ઘનમુર એકદમ ઈઝી છે કે નહીં બોલો વર્ગમૂર થોડું છું વર્ગમૂર માં આપણે બે રીત શીખા બેટા વર્ગમુર માં આપણે બે રીત શીખા એક શીખા રેન્જ મેથડ એક શીખા આપણે ટ્રેડિશનલ મેથડ ઘનમુરમાં એક જ મેથડ છે

એટલે કે આ વીસ નો ઘન છે ઓકે વીસ નો ઘન છે આ પ્રશ્ન જો ચલો બધા મને કમેન્ટમાં આન્સર આપો કમેન્ટમાં આન્સર આપજો હા વર્ગમૂળ નું લાસ્ટ પાંચ બાકી છે આ ભાઈ જો મંડી પડ્યા છે મને ખબર છે બાકી છે હું સમજાવીશ ચલો પાછળ ત્રણ આવે આન્સર આપો ઝડપથી મનીષા બેટા તેતાલીસ ને આવે સુડતાલીસ આવશે ત્રણ આવે તો સાત આવે જો આમાં આમાં છે ને આ છે આમ છે આવી રીતે પણ લખી શકાય હજારનું ઘનમૂર દસ થાય આઠનું ઘનમૂર બે થાય એટલે વીસ ગુણ્યા દસ બે ગુણ્યા દસ વીસ આવું પણ કરી શકાય ચાલો બકુલ પટેલમાં દસ કે લાવ્યું અરે દસ કે બરા ગમે લાવ્યો હોય ને આપણા બે વિદ્યાર્થી છે ને તો પણ હું ભણાવીશ એમાં શું થયું એ તો દરેકનું અલગ અલગ છે બેટા મેથડ તો બધા એની રીતે ભણાવતા હોય છે તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં ભણો એ બધી ડિસ્કસ અહીંયા કરવાની બિલકુલ જરૂર નથી આપણે ચાલો આગળ વધો આનો આન્સર આપો

અને હું એવું નથી કહેતો કે બધા કોઈ સારું નહીં બધા સારું જ ભણાવે છે આપણે જ્યાં અનુકૂળ આવે ને ત્યાં આપણે જોડાવવું જોઈએ મને એટલી ખબર પડે બધા પ્રોપર જ ભણાવે છે સુડતાલીસ આન્સર બરોબર ચોસઠ અને એકસો પચીસ ની વચ્ચે આવે ને આ સંખ્યા તો નાની સંખ્યા આન્સર લેવાના સુડતાલીસ આવે આમાં ત્રેપન આન્સર આવશે આમાં ત્રેપન આન્સર આવે 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 એક 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 તો તો જ જ આવશે આવશે બે ત્રણ આવેન્સ હવે આ તો યાદ રાખો પાંચ નો ઘન એકસો પચીસ છ નો ઘન બસો સોળ છ નો ઘન બસો ને સોળ સાત નો ઘન ત્રણસો ને તેતાળીસ આપણે લેવાના છો એકસઠ આન્સર આવશે ક્લિયર છે આન્સર આવશે હવે ઘન કરવાની રવાજો અત્યારે પછી હું સમજાવીશ ઘન ઘન કરવાનું પણ આવે એવું નહીં નહીં આવે પણ ઘન કરવામાં કેવું છે બહુ લાંબુ જશે બેટા ઘન કરવામાં કેવું થાય ખબર આવું થાય એ નો ઘન વધતા ટુ એ સ્કવેર બી પ્લસ ટુ એ બી સ્કવેર પ્લસ બી નો ઘન આવું કરવાનું રહે હવે આવું ન કરાય ઘનની મેટરમાં ઓકે એ પછી કરાવીશ અત્યારે તમે ખાલી આમાં જો પ્રેક્ટિસ કરો આ બધું એટલા માટે તમારી પાસે હું પ્રેક્ટિસ કરાવું છું કે તમારા દિમાગમાં ઉતરી જાય પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે મેટ્સ હંમેશા પ્રેક્ટિસથી આવશે શોર્ટકટ શીખવાથી ના આવરે હા શોર્ટકટ શીખવાથી ના આવડે માં પ્રેક્ટિસ કરશો શોર્ટકટ ઓટોમેટિક નીકળીને આવશે બહાર ચાલો ડન 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 જોઈ લો હવે તો મનમાં થઈ જવું જોઈએ બેટા હવે તો મનમાં થઈ જવું જોઈએ તમે ખાલી ફક્ત ને ફક્ત યાદ રાખો શું ખબર શું યાદ રાખવાનું જવાબ જોઈએ તમારે એક થી દસ ના ઘન યાદ રાખવાની જરૂર છે એકદમ ઈઝીલી આવડશે ચાલો કરો જો પ્રેક્ટિસ

આઠનો ગન પાંચસો બાર નવનો ગન સાતસો ઓગણત્રીસ એટલે કે નવનો ગન સાતસો ઓગણત્રીસ અને દસનો ગન એટલે કે આ સાતસો ઓગણત્રીસ અને હજારની વચ્ચે છે આપણે લેવાનો નવ નાઇન્ટી વન આન્સર નાઇન્ટી વન આન્સર करो प्रैक्टिस करो फटाफट झड़प से आंसर आपो फटाफट आंसर आप सॉरी 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 चलो हित क्लियर है हित दिलीप फन विथ विहा ओके ट्वेंटी वन रिंगटोन्स चलो बेटा बताने क्लियर है परेश मैत्री प्रज्ञेश हार्दिक વેરી ગુડ સરસ બધા આન્સર આપે છે સરસ 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 આઠ બોલો છસો ને એક્યાસી હ બસ છસો ને એક્યાસી આઠ નો ઘન પાંચસો બાર અને સાત નો ઘન ત્રણસો ને તેતાળીસ આઠ નો ઘન પાંચસો બાર ચાલો કરો થોડા હજી એકદમ આમ છે ને એકદમ ક્લાસમાં શીખી લેવાનું ઘરેથી પ્રેક્ટિસની જરૂરત નહીં પડશે એવું કરાવીશ મારા બેચમાં તમે આવશો તો આ બેચની અંદર એક વિશેષતા એ રહેશે કે તમને ક્લાસમાં લાઈવ જ એટલી પ્રેક્ટિસ કરાવી દઈશ અને લાઈવ જ એવું બનાવી દઈશ કે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂરત નહીં પડે હા હું જેટલું કરાવ એટલું પછી પાછું ઘરેથી કરી લેવાનું પણ અલગ પ્રેક્ટિસ કરવાની તમને જરૂર નહીં પડશે હા પણ પરેશભાઈ આમાં નામ લખાવે છે એટલા માટે ત્રણસો ને વ્યાસી ઓકે ત્રણસો ને વ્યાસી બોલો પાંચ નો ઘન એકસો પચીસ છ નો ઘન બસો સોળ સાત નો ઘન ત્રણસો તેતાલીસ

અજયસિંહ સર મારી કમેન્ટ દેખાય છે હા દેખાય છે બેટા કમ્પ્લીટ દેખાય છે ચાલો મજા આવે છે તમને નેક્સ્ટ થઈ જાય છે ને ક્લાસમાં જ પ્રેક્ટિસ ક્લાસ તમને એવું ફીલ થશે લેક્ચરમાં કે તમારી તમને કમ્પલીટ અહીંયા સમજાઈ જાય અહીંયા જ કમ્પ્લીટ સમજાઈ જશે એક ટાઈપના અલગ અલગ મતલબ એક જ મેટરના આમ અલગ 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 પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને એટલે તમને એકદમ કમ્પ્લીટ કન્સેપ્ટ દિમાગમાં બેસી જશે બિલકુલ પણ તમારે અલગથી પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે

તો બેટા આમાંથી નાની સંખ્યા જ લેવાની કારણ કે આ બે ની વચ્ચે આવે છે આ એકસો પંચોતેર હંમેશા નાની સંખ્યા લેવાની એટલે છપ્પન લીધા છે નેક્સ્ટ ચાલો નવ એટલે આવશે નવ કેન્સલ 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 વર્ગમુર વાળું કરાવીશ કરાવીશ ચિંતા નહીં કરો વર્ગમુર વાળું પણ કરાવીશ પાછું રિપીટ કરાવીશ ચિંતા નહીં કરો बसो चलो आज जल्दी झड़प थी कहो छनों घन बसो सोड़ छनों गन बसो सोड़ सातनों गन तौं ने तेतालीस आपने छो, सिक्सी नाइन आंसर सिक्सटी नाइन आंसर ચલો મારી કમેન્ટ દેખાય છે હા હાર્દિકભાઈ તમારી કમેન્ટ પણ દેખાય છે બધાની કમેન્ટ દેખાય છે હું બધાની કમેન્ટ વાંચવા જઈશ ને તો તો પછી કેવું થાય ખબર છે કમેન્ટ વાંચવામાં ટાઈમ નીકળી જશે તમારે બધાની કમેન્ટ હું જોઉં છું ચિંતા નહીં કરો જો બધા પૂછે મારી કમેન્ટ દેખાય છે હા પ્રિયાંક પટેલ તમારી કમેન્ટ દેખાય છે હાર્દિક તમારી પણ દેખાય છે ડીકે ડામા તમારી પણ દેખાય છે ત્યાર પછી જેટલા પણ વિદ્યાર્થીઓ બધા છે હિત છે દિવ્યાંગ પટેલ છે એ ટ્વેન્ટી વન રિંગટોન છે દિલીપ છે ઓકે બધાની કમેન્ટ દેખાય છે બેટા બધાની રીડ કરું છું આ વિડીયો પાછો જોવો હોય તો બેટા બેચમાં આવશે તમારા વિડીયો તો પછી પાછો જોઈ લેજો જ્યારે અપલોડ થશે ત્યારે એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે પેડ બેચમાં તમે એડમિશન લેશો એડમિશન લીધું હોય પેડ બેચમાં તો આ વિડીયો ચોવીસ કલાકમાં અપલોડ થઈ જશે પછી પાછો જોઈ લેજો બેટા કમ્પ્લીટ બધી જ વસ્તુ તમને મળશે શું કામ ચિંતા કરો છો આટલી બધી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બધી વસ્તુ કમ્પ્લીટ તમને મળશે ઓકે મારે તમને શીખવવાનું છે કમ્પ્લીટ ને મારું શીખવાનું કેવું છે હું તમને કહી દઉં પહેલેથી ક્લાસમાં જ હું પ્રેક્ટિસ કરાવી દઈશ કેટલા લેક્ચરમાં મેથ્સ પૂરું થશે બેટા એવો અત્યારે કોઈ ટાર્ગેટ નથી રાખ્યો પણ બધા ટોપિક કવર થશે એ પ્રમાણે હું મેથ્સ પૂરું કરીશ આ યુટ્યુબમાં વિડીયો કદાચ ના રહે ચલો થોડા સમય સુધી રહેશે બેટા કેટલા લેક્ચરમાં મેથ્સ પૂરું થશે એવું કોઈ ટાર્ગેટ નથી પરંતુ મેથ્સના જેટલા પણ ટોપિક છે એ બધા પૂરા કરીશ કે ચલો યુટ્યુબમાં આ વિડિયો રહેશે નહીં એટલે તમને બેચના વિદ્યાર્થીઓને કમ્પ્લીટ આ બેટા આ જે વિડીયો છે એ બેચના વિદ્યાર્થીઓને મળી જશે ઓકે તો બેચમાં તમે જોડાશો તો તમને કમ્પ્લીટ આનો લાભ મળશે તૈયારી કરવી હોય તો મેથ્સ માટે પ્રોપર મેથ્સ કરાવીશ આની અંદર બેટા લાઈવ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે હર્ષદ આ આજે પહેલો લેક્ચર છે આ આજે મેથ્સનો ફર્સ્ટ લેક્ચર છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે મેથ્સનો પહેલો લેક્ચર છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે હવે તમે મને એમ કહો સર ડેમો લેક્ચર ડેમો લેક્ચર બેટા કેટલા ડેમો આપીશ ડેમો નહીં હવે ભણવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે ડેઈલી ડેઈલી આવશે સાડા દસ વાગે બેચ આ જે બેચ છે એ ડેલી સવારે સાડા દસ વાગે આવશે કાલે રિઝનિંગનો લેક્ચર રહેશે આખા સ્કેડ્યુલ બનાવું છે ત્યાર પછી ગુજરાતી ત્યાર પછી અંગ્રેજી એપ્ટિટ્યૂડ મતલબ મેથ્સ જ થાય બેટા હાર્દિક એપ્ટિટ્યૂડનો મતલબ મેથ્સ થાય રીઝનિંગ પણ થાય પણ એપ્ટિટ્યુડ કોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ કેટલા એટલે મેથ્સ થાય તમે ચિંતા નહીં કરો મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી પેપર વનના ચારે ચાર વિષયો હું અહીંયા કરાવીશ ગુજરાતી માટે પણ સર આવશે અંગ્રેજી માટે પણ સર આવશે ઇંગ્લિશ માટે પણ સર આવશે અને મેથ્સ માટે હું છું એટલે આપણે ડેલી સ્કેડ્યુલ જ છે રોજનો એક લેક્ચર બે કલાકનો રહેશે રહેશે ને રહેશે રોજનો બે કલાકનો લેક્ચર તમારી સામે રહેશે રોજ સાડા દસ વાગે લાઈવ આવશે સાડા દસ થી સાડા બાર નો લેકચર લાઈવ રહેશે કોમ્પ્યુટર પણ કરાવશું બેટા અત્યારે બેટા સાડા દસ નો ટાઈમ છે આપણે વિચારશું કે ક્લાસનો ટાઈમ કયો રાખવો છે અત્યારે હાલ સાડા દસ નો છે હું જોઈ લઈશ બરાબર હા મેથ્સ માટે તો હું આવીશ મેથ્સ આખું હું જ કરાવીશ તમને કમ્પ્લીટ મેથ્સ તમારું હું કમ્પ્લીટ કરાવીશ રીઝનિંગ માટે મારા મિત્ર રોમિલ સર આવશે ઓકે ચાલો કોમ્પ્યુટર બી પૂરું કરાવવામાં આવશે બેટા મેથ્સ પણ પૂરું કરાવવામાં આવશે રીઝનિંગ પણ પૂરું કરાવવામાં આવશે ગુજરાતી પણ અને અંગ્રેજી પણ ચિંતા નહીં કરો એકદમ પ્રોપર જ કરાવવામાં આવશે બુક્સ પણ થોડા સમયમાં આવી જશે એની ચિંતા નહીં કરો મારું નામ છે જેનિશ હવે જો અલગ અલગ ટાઈપના બેટા મિક્સ ક્વેશ્ચન આવશે હવે આપણે જેટલું પણ શીખી ગયા વર્ગમુર અને ગનમુર એ બધી વસ્તુ મિક્સ થશે વર્ગમુર અને ગનમુર શીખી ગયા એ બધી વસ્તુ મિક્સ થશે જો અહીંયા આપણે લીધેલું છે મિક્સ ક્વેશન મિક્સ ક્વેશ્ચન વર્ગમૂર અને ઘનમુરના મિક્સ પ્રશ્નો લઈશ એટલે તમારું કમ્પ્લીટ આજે જેટલું પણ શીખવું છે એને બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે આજે જે પણ શીખાય એનું બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે વર્ગમૂર અને ગનમુર મિક્સ ક્વેશ્ચન ચલો પહેલી વાત પહેલો પ્રશ્ન જોઈએ પાસઠ અને એકસઠનું વર્ગમૂર શોધો પણ તમે એક વસ્તુ વિચારજો શાંતિથી પહેલાં જો ખાલી ઉતાવર ઉતાવરને કરો સોલ્વ કરવાની હા ઉતાવર બિલકુલ નથી કરવાની સોલ્વ કરવાની પાસઠ એકસઠ પાસઠ એકસઠ અહિયાં ચાર આપેલા છે સમજો આનો મતલબ થાય એકના છેદમાં ચાર એનો મતલબ થાય એક ના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે અને એકના છેદમાં બે નો મતલબ થાય વર્ગમૂર એટલે શું થશે એક ના છેદ માં બે ગુણ્યા એકના છેદમાં બે વર્ગમુર નું વર્ગમુર વર્ગમુરનું વર્ગમુર આનો મતલબ એમ થાય ઓકે જો અહીંયા ચાર આપેલા છે ચાર આપેલા છે એનો મતલબ વર્ગમૂર નું વર્ગમૂર થશે ઓકે ચાર આપેલા છે વર્ગમૂર નું થાય જરા શાંતિ રાખો પેલા સમજવાની કોશિશ કરો પછી હું સમજાવીશ શોર્ટકટ માં એકદમ પછી એક ના છેદ નો મતલબ શું થાય આવી રીતે આનો મતલબ થાય એક ના છેદ માં બે ગુણ્યા એક ના ત્રણ એટલે કે વર્ગમૂર નું

પાસઠ એકસઠ એટલે કે ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ ઓગણીસ ને માઇનસ કરશું બેટા સો માંથી ઓગણીસ છે એટલે આ રહેશે આનું વર્ગમૂર એક્યાસી એક્યાસી નું વર્ગમૂર નવ એટલે આનો આન્સર આવ્યો બેટા નવ ચાલો આટલું સમજાવ્યું તમને પેલા મને એમ કયો આ વસ્તુ સમજાય છપ્પનસો થી દસ હજાર ની રેંજ સો માંથી માઇનસ સો માંથી માઇનસ સો માંથી ઓગણીસ માઇનસ એટલે એક્યાસી અને 81 નું વર્ગમૂળ થશે નવ એક્યાસી નું વર્ગમૂળ થશે નવ હવે નવ ભાગ્યા 0.05. એટલે ના ના છેદમાં એનો મતલબ થશે નવ ગુણ્યા સો પંચાસો અને વીસ નવામ એકસો ને એસીયર ક્લિયર થાય છે પાંચ વીસે પંચાસો વીસ નવા એકસો એસી વન એટી આન્સર વીસે પચાસ સો અને વીસ નવા એકસો એસી વન એટી આન્સર પડી સમજ પ્રશ્નમાં ખબર પડી આ પ્રશ્નમાં ખબર પડે છે નેક્સ્ટ ઘનમૂળ શોધવાનું છે સત્તર પાંચસો છોતેર હવે ત્રણ અંક પછી પોઈન્ટ એટલે છેદમાં હજાર આનું ઘનમૂળ શોધવાનું છે તો બેટા આનું ઘનમૂળ શોધો હમણાં શોધી ગયા આપણે

તડી આન્સર મિતુલ આપણે ઘનમુર શોધવાનું છે બેટા ચોર્યાસી ક્યાંથી લઈ તમે આપણે શોધવાનું છે ઘનમૂર બધાને ખબર પડે છે આ પ્રશ્ન બધાને ખબર પડી પહેલા મને એમ કહો આ પ્રશ્ન ખબર પડી કમેન્ટ કરો ના ખબર પડી તો ના પાડો ને ખબર પડી હોય તો હા પાડો ચાલો પછી આગળ વધીએ આપણે છવ્વીસનું ઘનમૂર આ છવ્વીસ નો ઘન થાય એટલે એનું ઘનમૂળ છવ્વીસ થાય ચાલો થોડું નહીં પૂરેપૂરું સમજવું પડે બેટા થોડું પૂરે થોડું નહીં પૂરેપૂરું સમજવું પડે મયંક પટેલ બિલકુલ ના મયંક પટેલ નથી ખબર પડે જો સમજો ભાઈ આમાં સમજો સત્તર પાંચસો છોતેર ત્રણ અંક પહેલા પોઈન્ટ હોય એટલે નીચે હજાર લખી દેવા આનું ઘનમૂળ શોધવાનું છે તો બેટા આનું ઘનમૂળ સતત આવડે ને છ કેન્સલ 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 પંદર સત્તર સત્તર એટલે બે નો ઘન આઠ અને ત્રણ નો ગન સત્યાવીસ એટલે કે બે લેવાશે અને દસ નું હજારનું ઘનમૂળ થાય દસ ગુણ્યા પંદર પાંચ તળી પંદર પાંચ દુ દસ પાંચ પાંચ કેન્સલ તેર દુ છવ્વીસ અને તેર ઓગણ ચાલીસ चलो हमें आ प्रश्न जो अमन बारिया सर फरी समझा प्लीज सर बेटा समझाने पाछ समझाओ चलो पहले आ जो ली ओके जो हमें ध्यान आपजो सौथी पहला अंदर आ जाओ एकदम शांति व्यवस्थित जोजो सौंती पहले अंदर आ जाओ जो આનો મતલબ થાય નવ આનો મતલબ થાય સાત હવે આગળ મતલબ થાય છ આમાંથી આ માઇનસ કરો છત્રીસ છત્રીસ નું વર્ગમૂર છ હવે આગળ પાંત્રીસ વત્તા છ આઠસો ને એકતાલીસ આનું વર્ગમૂર થાય બેટા ઓગણત્રીસ

ફાઇનલ આન્સર આવશે ઓગણ ચાલીસ વાવ કુમાર સરસ વેરી ગુડ રોનક કુમારે ઝડપથી આન્સર આપી દીધો થર્ટી નાઇન બોલો બધાને ખબર પડી આ પ્રશ્ન મસ્તીનો પ્રશ્ન છે કે નહીં પ્રશ્ન એકદમ મસ્તીનો છે કે નહીં બોલો જોરદાર પ્રશ્ન છે કે નહીં પેલા એમ કહો અને જેને ના સમજાવી હોય પ્લીઝ મને કમેન્ટ કરો તો એને સમજાવો જેને સ્પેશિયલ સમજ ના પડી એક વાર મને કમેન્ટ કરો તો હું સમજાવું યસ પાર્થને સમજાઈ ગયો છે ગજબ છે ક્વેશ્ચન ઈઝી છે પણ ચલો મયંક દિલીપ હિત मितुल हाँ पॉइंट वाला समझाओ बेटा पॉइंट वाला समझाओ चलो जो आ प्रश्न शु सत्तर पॉइंट पांच सौ छोतेर बेटा सत्तर पांच सौ छोतेर छेद म एक बे त्रन अंक पहला पॉइंट तो छेद हजार आए ત્રણ અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં હજાર આવે છેદમાં હજાર આવે હવે તમારે આનું ઘનમૂર શોધવાનું છે આનું ઘનમૂર શોધવાનું છે તો આ તો તમને આનું ઘનમૂળ તો ખબર જ છે છવ્વીસ આવશે ઘનમૂર આપણે આગળ પ્રેક્ટિસ કરી ગયા બેટા કે ઘનમૂર કેવી રીતે શોધી શકાય છે તો છવ્વીસના છેદમાં હજારનું ઘનમૂર દસ થાય ગુણ્યા પંદર બેટા પાંચ દુ દસ થાય પાંચ તળી પંદર થાય તેર દુ છવ્વીસ થાય તેરતાલીસ ઓગણ ચાલીસ થાય હા પોઈન્ટ કાઢવા માટે છેદમાં હજાર લીધા વેરી ગુડ

તો આ બેટા માઇનસ પ્લસ નો કન્સેપ્ટ છે આમાં ભૂલ ના પડી જોઈએ માઇનસ પ્લસ નો કન્સેપ્ટ છે આ માઇનસ પ્લસ નો કન્સેપ્ટ છે છત્રીસ માઇનસ પાંત્રીસ કરી લાવો તો પણ ચાલે ચલો તમે આને આમ લાગ્યો તો માઇનસ કરો તો પણ ચાલે કરે ચલો ચાલ આગળ નેક્સ્ટ જો આનો મતલબ ઘનમુહર્ત થાય અને આનો મતલબ વર્ગમૂર થાય ડન

પાંચનો છનો ગન બસો સોળ સાતનો ગન સાતનો અને આઠનો ગન સાત નો ગન અને આઠના ગનની વચ્ચે આવે એટલે સાત માઇનસ કઈ રેન્જમાં આવશે કઈ રેન્જમાં આવશે છપ્પનસો થી દસ ની રેન્જમાં આવશે સો માંથી માઇનસ થશે

એક હજાર બસો છન્નું વર્ગ કેવી વર્ગ કેવી રીતે કાઢ્યો બેટા એના માટે લેક્ચર જોઈ લેજો પાછળ સ્ટાર્ટિંગથી આવો જોડાવો તો તમને ખબર પડે કેવી રીતે કાઢ્યો આગળ મેં સમજાવ્યું છે ચાલો પ્લસ સેવન્ટી એટ માઇનસ સેવન પોઈન્ટ એટ કેન્સલ આમાંથી આ માઇનસ કરો સિત્તેર પોઈન્ટ બે આન્સર બોલો ક્લિયર છે

ઓકે બાકીનો આપણે લેક્ચર કાલે કન્ટિન્યુ કરશું કાલનો બેટા લેક્ચર આવશે નો ઓકે તો કાલે આપણો રીઝનિંગ નો પહેલો લેક્ચર રહેશે ફર્સ્ટ લેક્ચર ત્યાર પછી પાછું મેથ્સ આવશે ત્યાર પછી પાછું રીઝનિંગ આવશે અને પછી આ જ વીકમાં ગુજરાતી અને અંગ્રેજી પણ આવશે ઓકે એટલે તમારા બેસ્ટનું એક કમ્પ્લીટ સ્કેડ્યુલ ડિસાઇડ કરેલું છે કે વીકમાં ફોર ડેઝમાં સિક્સ ડેઝમાં બે દિવસ મેથ્સ આવશે બે દિવસ રીઝનિંગ આવશે એક દિવસ ગુજરાતી અને અંગ્રેજી આવશે ઓકે ચાલો તો કાલે મળીએ થેન્ક યુ સો મચ